નમસ્કાર દર્શક મિત્રો, અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના સીકર જિલ્લાના વતની પવન રતનલાલ સોનીને નોકરીને બદલે પરંપરાગત ધંધો શરૂ કરવામાં રસ હતો. ફેસબુકના માધ્યમથી તેઓને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ભુજ બોલાવી છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે આ મામલામાં 17 લાખ રૂપિયા છેતરપિંડી આચરનારા ભુજના પ્રખ્યાત આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ બનાવમાં પોલીસે 17 લાખની રોકડ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે તારીખ 1/1/2020 થી તારીખ 21/2/2020 દરમિયાન ભુજ શહેર ખાતે રહેતા નવાબ હારુન ત્રાયા તથા તેની સાથેના અજય તથા ગાડીના ડ્રાઈવર એ ત્રણેય મળી અને તેઓને સસ્તું સોનું આપવાની લાલચ આપી. તેઓ પૈકીનું 500 ગ્રામ સોનું આજે આપવાનું છે તેમ કહી તે સોનાના રૂપિયા 17 લાખ રૂપિયા લઈ લીધેલા અને તેના બદલામાં તેને સોનું નહીં આપી અને ત્યારબાદ પણ અવારનવાર તેઓએ માગણી કરતા આ સોનાના પૈસા પરત આપેલા નહીં કે સોનું આપેલું નહીં તે બાબતે તેઓએ ફરિયાદ આપતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે આઈપીસી કલમ 406, 420, 120 બી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ગુજરાતના પત્રકારિત્વ ક્ષેત્રના વરિષ્ઠ અને યુવા પત્રકારોને નચિકેતા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા, જેમાં વરિષ્ઠ અને યુવાન એમ બે કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા હતા. આ તકે વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી નગીનદાસ સંઘવીને પણ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. તેમજ કાર્યક્રમમાં જાણીતા કથાકાર મોરારી બાપુએ પ્રેરણાદાયી ઉપસ્થિતિ આપી હતી. રાજ્યમાં ખાલી પડેલી બેઠકો પર આવતા દિવસોમાં પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ધાંગધ્રા ખાતે વોર્ડ નંબર 8ની ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી અને ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ હોવાથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે બ્રિજેશ ભટ્ટને જાહેર કર્યા હતા. ત્યારે વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણી બિનહરીફ થવાની શક્યતાઓ જોવા મળી હતી અને હાલ ધાંગધ્રામાં શહેર કોંગ્રેસ પક્ષે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ધાંગધ્રા નગરપાલિકાના નંબર 7 નંબર વોર્ડની ઇલેક્શન આવી રહ્યું છે તો ઇલેક્શનમાં ફોર્મ ભરવામાં અમે અત્યારે હજુ હાજર હતા અને અત્યારે ફોર્મ રજૂ કરી રહ્યા છીએ. અમારા ઉમેદવારનો જંગી વિજય થાય એવી અમને પૂર્ણ ખાતરી છે. ધાંગધ્રા 7 નંબર વોર્ડની ચૂંટણીમાં સ્વ દિલીપસિંહ ઝાલા જે એક્સપાયર થઈ ગયા એના પછીની પેટા ચૂંટણી આવેલી છે, એમાં અમે કોંગ્રેસ તરફથી એ પાર્ટીનું મેન્ડેટ લઈને ફોર્મ ભરેલું. સમગ્ર વિશ્વમાં 8મી માર્ચને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે રાજકોટ ખાતે પણ અનેક કાર્યક્રમોનું મહિલા દિવસ નિમિત્તે આયોજન કરાયું હતું, જે અંતર્ગત રાજકોટની માઇન્ડ કેર હોસ્પિટલ ખાતે ખાસ મહિલાઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટના જાણીતા તબીબો અને દુર્ગાશક્તિ ટીમે પણ સેમિનારમાં હાજરી આપી હતી. આજે એ લોકોએ ગાયનેક મહિલાઓના ગાયનેક પ્રોબ્લેમ, મહિલાઓના પ્રેગ્નન્સી રિલેટેડ પ્રોબ્લેમ અને મહિલાઓના સુરક્ષા રિલેટેડ પ્રોબ્લેમ ત્રણેયના એક્સપર્ટને બોલાવીને આ કાર્યક્રમ રાખેલો છે. હું સ્પેશિયલ્સ એના માટે મહિલાઓ માટે ભાગ લેવા માટે ખૂબ ખૂબ આભારી છું કે આપણે સન્ડેના દિવસે વુમન્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ અને આટલી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે, તો હું બધા વુમન્સને ખૂબ ખૂબ આભાર માનીશ. આજે કયા વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, કયા નિષ્ણાંતોએ હાજરી આપી છે અને શું માર્ગદર્શન આપ્યું? અત્યારે 2020 એટલે કે 2020માં સૌથી વધારે લોકોને સ્ત્રીઓ અને જે સ્ત્રીરોગ નિષ્ણાંતને લોકોએ બોલાવ્યા છે એ લોકોને વધારે ઇસ્યુ સ્ત્રીરોગના થાય છે, ગર્ભાશયનો પ્રોબ્લેમ થાય છે, ઘણાને બાળકનો પ્રોબ્લેમ થાય છે, માસિક ટાઈમનો પ્રોબ્લેમ થાય છે, તો અત્યારના યંગસ્ટર અને ઓલ્ડ બંનેને મોનોપોઝના હિસાબે માનસિક રોગના વધારે પ્રોબ્લેમ થાય છે. એના માટે થઈને મેં ડૉક્ટર હિના પોપટ, પારિતોષ હોસ્પિટલ ગાયનેકોલોજિસ્ટ, અને ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ જે નીચે પાયલ મેન્ટલ હોસ્પિટલમાંથી હાજર છે, એના માટે મેં લોકોને ખાસ બોલાવ્યા છે. જનરલી અમે બે ગાયનેકોલોજિસ્ટ હતા, ડૉક્ટર હિનાબેન પોપટ અને હું, જે બહેનોમાં રેગ્યુલર જે હેલ્થ સંબંધિત ગેરમાન્યતાઓ છે જેમ કે એમને માસિકના તકલીફો, સફેદ પાણી પડવા અથવા તો મેનોપોઝ અથવા વજન વધી જવું અથવા એમની ઉંમર પ્રમાણે એમને કઈ રીતે પોતે હેલ્ધી રહી શકાય એના માટેની આપણે નાની નાની
ટિપ્સ પણ આપી છે અને ઘણી બધી તકલીફો એવી હતી કે જે વર્ષોથી એમને જે ખોટું જ નોલેજ મળતું હતું કે ભાઈ માસિક સમયે આ વસ્તુ ન ખાવી જોઈએ, અથવા તો માસિક સમયે પીડુમાં દુખે તો દવાઓ ન લેવી જોઈએ, અથવા તો કેવી પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે જવું એમની પણ એમની પાસે જાણકારી ન હતી, અથવા તો ખોટી તકલીફ ન હોય અને ડૉક્ટર પાસે જઈને જે ચિંતાઓ વ્યક્ત કરતી હતી. તો એ બધી જ બાબતોના આપણે ખૂબ જ સરસ રીતે એમને ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે અને અમને બહુ બધી ગિફ્ટ્સ આપીને બહુ બધું જનરલ નોલેજ અમને નથી મળતું ને અમને બહુ સારી રીતે આજે ટ્રીટ કર્યો હતો. આજે સ્પેશિયલ વુમન્સ ડેનું હતું. નવજીવન ટ્રસ્ટ છેલ્લા 40 વર્ષથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત છે. ત્યારે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ તેમજ સ્પીચ રજૂ કરવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. નવજીવન સંસ્થા છે જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કામ કરે છે, પણ અત્યારે જે મહિલા દિવસની ઉજવણી માટે બધા બહેનોને બોલાવવામાં આવ્યા છે. બધા સૌરાષ્ટ્ર જિલ્લાના જે 14 સેન્ટર છે અમારા, એમાંથી અલગ અલગ જગ્યાથી બધા બહેનો આવેલા છે. આજરોજ મને અહીંયા સ્પીચ માટે બોલાવવામાં આવેલી હતી કે નારી શક્તિ આપણા વિશે શું કરી શકે છે એના વિશે, નારી સમાજ વિશે બોલવાનું હતું. દીકરો અને દીકરી સમાન છે એ વિશે મેં થોડા ઘણા શબ્દ બોલ્યા. અને દર વખતે અમે લોકો અહીંયા કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવા આવીએ છીએ, અમને એક સારો એવો મોકો મળે છે. કેમ કે ઘણી બધી સ્ત્રીઓને એવું હોય છે કે પોતાના ઘરમાં જ ખાલી રહેવાનું હોય છે, પરંતુ અહીંયા અમને એવો મોકો મળે છે જેથી કરીને અમારે અંદર જે પણ શક્તિ છુપાયેલી છે એ અમને બહાર કાઢવાનો એક મોકો મળે છે. મારું નામ સારેખાબેન છે અને હું વાંકાનેરથી આવું છું અને નવજીવન ટ્રસ્ટમાં હું 15 વર્ષથી જોડાયેલી છું અને અમારા વાંકાનેર સેન્ટરમાં અમે 52 મંદિર ચલાવી છીએ અને 52 મંદિરમાં બહેનો પોતે પોતાની રીતે પોતાની બચત કરે છે. જે બહેનો બોલી નહોતી શકતી અત્યારે બોલે છે, મંદિરમાં આવે છે, પોતાના ઘરની અને શેરીની ગમે તે પણ ચર્ચા હોય પોતે કરે છે, કાંઈ પણ તકલીફ હોય તો બહેનો એકબીજાને શેર કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પડધરી સરકારી કોલેજનું રદ થયેલું પરીક્ષા કેન્દ્ર પરત અપાયું છે. પરીક્ષા દરમિયાન માસ કોપી કેસ અને અન્ય ગેરરીતિ સામે આવતા 2 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પડધરી સરકારી કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરાયું હતું, જેને પગલે 2 વર્ષ સુધી મુશ્કેલી ભોગવતા વિદ્યાર્થીઓને સાથે રાખી એબીવીપીએ ઉપકુલપતિની ચેમ્બરમાં રામધૂન બોલાવી હતી, જેથી પડધરી સરકારી કોલેજના વિદ્યાર્થીઓને ત્યાં જ પરીક્ષા આપવા મળશે તેવું જાહેર થયું હતું. મુદ્દો એ હતો કે છેલ્લા 2 ટાઈમથી અમે રજૂઆત કરી યુનિવર્સિટીને કે જે પડધરી કોલેજનું પરીક્ષા કેન્દ્ર છે રાજકોટ યુનિવર્સિટીમાં આવવામાં આવ્યું છે, જે પરત પાછું પડધરી કોલેજમાં આપવામાં આવે. 2 વાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ એક્શન લેવાનો આવ્યો અને છેલ્લે અમે યુનિવર્સિટીને એમ કીધું કે જો એક્શન નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન અને ધરણા પર બેસશું. એટલે આજે અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા જે અહીંયા ધરણા અને આંદોલનમાં બેઠા હતા અને તાત્કાલિક વિદ્યાર્થી પરિષદની માગણી પ્રોવિસી સાહેબે સ્વીકારમાં આવી અને પડધરી પરત કેન્દ્ર પાછું આપવામાં આવ્યું. પડધરી કેન્દ્ર ન આપવામાં કારણે કેટલાક વિદ્યાર્થીઓના જે વાલીઓ છે એ લોકો એમ કીધું હતું કે તમારે એક્ઝામ દેવા જવાનું નથી અને કેટલાક વિદ્યાર્થીઓને અને કેટલાક ભાઈઓ બહેનોને જે તકલીફ પડતી હતી આવા જવામાં અને વિદ્યાર્થીઓને, તમે જોયું તો ગયા ટાઈમે જે વિદ્યાર્થીઓનું 2 વિદ્યાર્થીઓનું અકસ્માત થયું તેને લઈને ઘણા વિદ્યાર્થીઓને ઘણા વાલીઓનું કે જે એમ કહેવામાં આવ્યું કે પરીક્ષા કેન્દ્ર રદ થયું છે તો તમારે પરીક્ષા દેવા જવું નથી, એટલા માટે વિદ્યાર્થી પરિષદની આ માગણી હતી ને એને સ્વીકારવામાં આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટમાં પિરામિડ પબ્લિકેશન દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કુંદનબેન રાજાણીના હસ્તે પગલીનું પાનેતર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું, ત્યારે સાથોસાથ એવી 3 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કે જેમણે પોતાના સાંસારિક જીવનમાં પોતાના પરિવારને નવા વિચારો અને નવા માર્ગદર્શન આપ્યા છે. આ કાર્યક્રમમાં પિરામિડ પબ્લિકેશનના તમામ સભ્યોએ હાજરી આપી હતી. અને પિરામિડ પબ્લિકેશન દ્વારા આજે મહિલા દિવસ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમે પુસ્તક એક પગલીનું પાનેતર નામનું, જેમાં દીકરી દીકરા અને મા બાપની જવાબદારીઓ શું છે અને લગ્નની જે વિધિઓ ટૂંકી થતી જાય છે આ ફાસ્ટ જમાનામાં, તો અમે એક પ્રયત્ન કર્યો છે કે એક સાચી દિશા મળે અને સાચી વિધિનો બધા ઉપયોગ કરે અને પૂરેપૂરો એનું જે અમલ કરે. આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમે 3 મહિલાઓનું સન્માન પણ કરવાના છીએ, જે અમે વિશ્વ મહિલા દિવસ જે લગ્ન કરી અને પછી જે ઘરમાં ગયા હોય, જે ઘરને પરિવારને ડેવલપ કર્યો હોય એવી મહિલાનું અમે સન્માન કરવાના છીએ અત્યારે. રાજકોટ નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપન કરાઓકે સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વિશ્વ મહિલા દિન નિમિત્તે રાજકોટના 10 સર્વશ્રેષ્ઠ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટના કલેક્ટર, મેયર તેમજ સમાજ સેવિકાઓના સન્માન કરવામાં આવ્યા હતા.
આજે જે કાર્યક્રમ છે એ સૌથી પહેલાં તો વિમેન્સ ડે છે, એટલે 8 માર્ચ નિમિત્તે જે રાજકોટના અને સૌરાષ્ટ્રના ઉચ્ચતમ નારી રત્નો છે એના સન્માનનો અમે કાર્યક્રમ રાખ્યો છે. અને અમારું જે ટ્રસ્ટ છે એના દ્વારા સ્વયં સિદ્ધા પારિતોષિક એ અમે એ લોકોને અર્પણ કરવાના છીએ. સાથે સાથે કરાઓકે ફિલ્મી ગીત સ્પર્ધા એનું આયોજન અમે કરેલું છે. રાજકોટમાં ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિવસની કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રમતગમતના સંઘર્ષ કરી આગળ આવનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મેયર બિનાબેન આચાર્ય સહિત મહિલાઓ અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે મહિલા દિવસ છે તો અમે અહીંયા ઉમિયા સમિતિના કાર્યક્રમમાં આવ્યા છીએ, તો અમને ખૂબ મજા આવી અને આજે આ અલગ અલગ ગેમ્સ રમાડી એમાં મજા આવી. અમે લંગડી દોડમાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો, 25 જોડી હતી, એમાંથી ફાઇનલમાં 5 આવી, એમાંથી અમે ફર્સ્ટ આવ્યા છીએ. સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ રાજકોટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન 12 માર્ચના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. જે અંગે વધુ વિગત આપવા આયોજકોએ અબતકની મુલાકાત લીધી હતી. રાજકોટ કાઠી ક્ષત્રિય સમાજનો અમારા બીજો સમૂહ લગ્ન છે મહોત્સવ, અને અમે હરેક સમૂહ લગ્ન એ રીતના કરી કે ગરીબ મા બાપને અહેસાસ ન થાય કે અમારી દીકરી ગરીબ છે ને અમારા, એટલે અમે સમૂહ લગ્ન એવા કરી જાજરમાં ભવ્ય સમૂહ લગ્ન કરી, અને અમારા જે રીતરિવાજ જૂના અમારા જે રીતરિવાજ એ પ્રમાણે અમે કરીએ, અને અબાઉટ મારા કે 4-5 હજાર માણસ જમણવાર હશે અને 8 દીકરીના લગ્ન છે અને 101 થી ઉપર વધારે અમે કરીએ. ભારતીય લોક સંસ્કૃતિને જીવંત રાખવા માટે વર્ષોથી લોકોને મનોરંજન સાથે સંસ્કાર સંસ્કૃતિને ઉજાગર કરતું સમ્રાટ હર્ષ ગરીબનો પૂજારી નામનું ભવાઈ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના પર આધારિત નાટકમાં હાસ્ય સાથે મનોરંજન ભરપૂર પ્રમાણમાં જોવા મળ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી અને નાટકને માણ્યું હતું. લોક ભવાઈનું સરસ મજાનું ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું, અને એ આયોજનમાં સમ્રાટ આજના કાર્યક્રમની અંદર નાટક ભજવવામાં આવ્યું. કવિ શ્રી ત્રાપજકરની કલમે લખાયેલો સમ્રાટ હર્ષ ગરીબનો પૂજારી, દેવી કલ્યાણીનો ન્યાય, અને ગામને અતિ આનંદ આવ્યો, આખા મંડળનું ગામે સન્માન કર્યું. ભારતનું અને ગુજરાતનું એક ગૌરવ વધાર્યું છે, તો આ સંસ્કૃતિ આ કલાકારો જે છે એ કલાકારો દ્વારા ભવાઈ ટકી રહે, એના બાળકો ભવાઈમાં રસ લીએ એવું સરકારશ્રી દ્વારા જો આયોજન કરવામાં આવે તો આ સંસ્કૃતિ કાયમ માટે ટકી રહે એવો મારો સરકારશ્રી પાસે ઉદ્બોધક અને માગણી અને સહકાર રૂપે મારી આ રજૂઆત છે. પાલિતાણા તાલુકાના કદમગીરી ગામે કમળા માતાજીના વૈશ્વિક કોળામ્બા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર ધામ કે જ્યાં ખુદ બજરંગદાસ બાપા સાધના કરતા હતા, ત્યારે આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. હોળીના આગલા દિવસ એટલે કમળા ઉતાસણીના પર્વની અહીં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. 1 લાખથી વધુ ભાવિક ભક્તો અહીં આ દર્શનનો લાભ લીધો છે. 8,000 લીટર લચ્છી અને 1 લાખ લોકોને પ્રસાદનો પણ લાભ આપવામાં આવ્યો છે. અને દર વર્ષની પરંપરા મુજબ આ દિવસ એટલે કે વિષ્ણુ ભગવાનની અર્ધાંગની દેહ બનવા માટે મા કમળાએ જે અગ્નિનું સ્નાન કર્યું હતું એની યાદી રૂપે આજ ઉજવવામાં આવતો દિવસ એટલે કમળા ઉતાસ માતાજીના પ્રાગટ્ય દિવસ એટલે કે કમળા ઉતાસના દિવસે આજે આપ જોઈ રહ્યો છો કે માતાજીની આ શ્રદ્ધા અને ભાવથી હજારો લાખો ભાવિકો છે તે આજે દર્શનનો અને પોતાની શ્રદ્ધાનો લાભ લીધો છે. આજે હજારો લાખો લોકો એવા છે કે જે પોતાની માનતા માતાજી પાસે માને છે અને માતાજી છે તે પોતાની શ્રદ્ધા પૂર્ણ કરે છે એવા મા કમળાઈ માતાજીના કમળા ક્ષત્રિય પરિવાર તો છે, એ સિવાય પણ બીજી કેટલીક જ્ઞાતિઓના છે એ મા કુળદેવી એમના માતાજી છે તેઓ શ્રદ્ધાથી ભાવથી વધારે છે અને આખો દિવસ પોતાની યથાશક્તિ સેવા કરે છે. જોડિયા તાલુકાના પીઠળ ગામે સીઆરસી પીઠળનો પમરાટ ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.